હજુ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો ત્યારે નવસારી શહેરના વિજલપોરનું ચંદન તળાવ ફાટ્યું છે. છાપરા રોડ વિસ્તારમાં ભારે વરસાદથી તળાવમાં પાણીની આવક થઈ છે. તળાવ ફાટતા ચંદન સોસાયટીમાં 1000 પરિવારને અસર પહોંચી છે. નગરપાલિકાની ઢીલી નીતિના લીધે આ ઘટના ઘટી હોવાનું સ્થાનિકો અત્યારે આક્ષેપો લગાવી રહ્યા છે. ગઈકાલે અને રાતે જે મુશળધાર વરસાદ પડવાના કારણે અમારા બાજુના વિસ્તારમાં આવેલ તળાવ ગંગા તળાવમાંથી આજે ઓવરફ્લો થવાના કારણે જે પાણીનો ભરાવ થયો છે, જેના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે. અને ઉપરના વિસ્તારમાં જેમ કે છાપરા, દાપેજ, આશાપુર અને વિવિધ છાપરા ગામનું પાણી જે આ બાજુ આવવાના કારણે આ પરિસ્થિતિ દર વર્ષે પરિસ્થિતિ થાય છે. અને નગરપાલિકામાં અને પ્રશાસનને પણ વારંવાર રજૂઆત કરી છે. હાલ લગભગ છાપરા રોડ પર વરસાદી ગટરનું કામ લગભગ ચાલુ હતું, ચોમાસાના કારણે અટક્યું છે, પણ જો એ કામ પૂર્ણ થઈ જાય તો અમને થોડીક રાહત થાય એમ છે. અને હાલ લગભગ સવારથી 6-1 વાગ્યાથી પાણી ચાલુ છે અને અમે પણ ખડે પગે ઊભા છે. પ્રશાસનને પણ જાણ કરી છે અને પાણીનો નિકાલ થઈ રહ્યો છે. લગભગ વરસાદ બંધ રહ્યો લગભગ 1-1.5 કલાકની અંદર આ પાણી પણ ઉતરી જશે એવું લાગી રહ્યું. અરે ભાઈ શું કહીએ, પાણીમાં તો અમારે તો ચંદનવનમાં હર સાલ વરસાદનું પાણી ભરાઈ જાય છે. પાછળ તળાવ છે એ ભરાય છે એટલે એનું પાણી નીકળે, ઉપરવાસનું પાણી નીકળે. પણ હર સાલ આવે છે બધા મીડિયા વાળા, બધું ન્યૂઝમાં પણ આવે, પણ કોઈ કઈ કરતું જ નથી. ઘરોમાં પાણી ભરાઈ જાય, દુકાનોમાં પાણી ભરાઈ જાય, સ્કૂલો બંધ થઈ જાય, ધંધાધારી બંધ થઈ જાય. કરવું શું આટલી મોંઘવારીમાં? આપણે મોડી રાત્રિથી જે વરસાદ વરસી રહ્યો છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. છાપરા રોડ વિસ્તારમાં જે વરસાદ વરસતો હોય છે તે સીધો ચંદનવનમાં આવતો હોય છે અને ચંદનવનનું તળાવ ઉભરાઈ જતું હોય છે, જેના કારણે દર વર્ષે જે પરિસ્થિતિ સર્જાતી હોય છે પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. આ ચંદનવન વિસ્તારમાં તમામ જે રોડ છે એ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને તળાવનું સીધું પાણી તમામ માર્ગો પર છવાઈ ગયું છે. જાણે માર્ગો પર નદી જેવી પરિસ્થિતિ સર્જાય છે. નદીમાં જે રીતે પૂર આવતા હોય છે એવો પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ચંદન તળાવ ફાટ્યું છે જેના કારણે ચંદનવન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ચંદનવનની પરિસ્થિતિ બગડી છે. દર વર્ષે વધુ વરસાદ વરસતો હોય છે ત્યારે આ બાજુમાં આવેલું એક ચંદન તળાવ ફાટી જતું હોય છે, જેના કારણે લોકોમાં હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પર મોટી અસર થઈ છે. આ વિસ્તારમાં 1000 જેટલા ઘરો છે. 1000 ઘરોમાં દર વર્ષે પાણી ભરાઈ જતા હોય છે. હજુ તો ચંદનવન જે વિસ્તાર છે તળાવ ફાટ્યું છે, હજુ પાણી આવવાની શરૂઆત થઈ છે. ધીમે ધીમે તમામ જે પાણી છે એ લોકોના ઘરોમાં ઘૂસી જશે અને તમામ લોકોને આફતમાં મૂકી દેશે. ત્યારે વહીવટી તંત્ર આ તળાવને લઈને ગંભીર થાય એવી અહીંના લોકોની માંગ છે. રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી.